હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવશું શિયાળામાં ખાસ ખવાતી સિંગદાણા અને તલની સુખડી. આ સુખડી બનાવવી એકદમ સરળ છે અને જેટલી સરસ એ દેખાય છે એટલી જ ટેસ્ટમાં પણ એ સરસ લાગે છે. નાના બાળકો જો મેથીના લાડુ, મેથી પાક, અળદિયા પાક કે ગુંદર વગેરે ના ખાતા હોય તો ગરમી માટે તમે આ હેલ્ધી સિંગ અને તલની ગુળ પાપડી બનાવીને એમને ખવડાવી શકો છો. ફક્ત 10-15 જ મિનિટમાં આ ગોળ પાપડી બનીને તૈયાર થઈ જાય છે. તો ચલો તલ અને સિંગદાણાની સુખડી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં ગેસ ઉપર આપણે એક પેન ગરમ કરવા મૂકીશું. એમાં આપણે 100 ગ્રામ કાચા સિંગદાણા ઉમેરીશું અને ધીમા તાપે આપણે એને વચ્ચે વચ્ચે હલાવતા રહીને 4-5 મિનિટ માટે શેકી લેવાના છે, જેથી સિંગદાણામાં જે કંઈ પણ મોઇશ્ચર હોય, ભેજ હોય એ નીકળી જાય અને સિંગદાણા એકદમ ક્રિસ્પી થઈ જાય. તલ આપણે અલગથી શેકીશું કારણ કે બંનેને શેકાવવામાં અલગ અલગ સમય લાગે છે, તો સિંગદાણા શેકાઈ જાય એ પછી આપણે તલ શેકીશું. તમે જોઈ શકો છો કે ધીમા તાપે 3-4 મિનિટ માટે સિંગદાણાને મેં શેક્યા છે અને સિંગદાણા આપણે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢીને ટોટલી ઠંડા થવા દઈશું. એ પછી આપણે એને છોલી લેવાના છે. તો સેમ પેનમાં આપણે ધીમા તાપે તલ શેકી લઈશું. અહીંયા મેં 70 ગ્રામ જેટલા સફેદ તલ ઉમેર્યા છે. તલને આપણે સતત હલાવતા રહીને 2-3 મિનિટ માટે શેકી લેવાના છે, જેથી એમાં પણ જે કંઈ પણ મોઇશ્ચર હોય એ નીકળી જાય અને તલ પણ આપણા એકદમ ક્રિસ્પી થઈ જાય. આ રીતે બંનેને શેકી લેવાથી તમારી જે ગોળ પાપડી છે એકદમ સરસ ક્રિસ્પી બનશે. નહીં તો જો તમે એને નહીં શેકો અને બનાવશો તો ખાવામાં એ થોડીક ચવળ લાગશે. અહીંયા મેં તલને 3 મિનિટ માટે ધીમા તાપે સહેજ કલર બદલાય ત્યાં સુધી શેકી લીધા છે અને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો એને પણ આપણે એક પ્લેટમાં કાઢીને ઠંડા થવા દઈશું. હવે મેં એક નાનો મિક્સર જાર લઈ લીધો છે. એની અંદર આપણે સિંગદાણા એડ કરીને પીસી લઈશું. ઠંડા થયા પછી એને મેં છોલી લીધા હતા. તો સિંગદાણાને મેં સહેજ અધકચરા પીસી લીધા છે અને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. અને આ જ રીતે આપણે તલને પણ પીસી લેવાના છે. તલ અને સિંગદાણાને એકદમ સાથે નથી પીસવાના, નહીં તો તલનો એકદમ જ પાવડર થઈ જશે અને સિંગદાણા આખા રહી જશે. તો બંનેને આપણે અલગ અલગ જ પીસીશું. તો તલના પાવડરને પણ મેં અહીંયા સેમ પ્લેટમાં કાઢી લીધું છે. હવે મેં સેમ પેન ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધું છે. એની અંદર આપણે 2 મોટી ચમચી એટલે કે 2 ટેબલસ્પૂન જેટલું રૂમ ટેમ્પરેચરનું ઘી ઉમેરવાનું છે અને ઘીને આપણે બરાબર પીગળવા દઈશું. આ રીતે ઘી બરાબર પીગળી જાય એ પછી આપણે એની અંદર 80 ગ્રામ જેટલો ગોળ ઉમેરવાનો છે. અહીંયા મેં દેશી ગોળ લીધો છે, જેની મીઠાસ વ્હાઇટ ગોળ જે આવે છે કોલ્હાપુરી એની કમ્પેરમાં વધારે હોય છે. જો તમે વ્હાઇટ ગોળ લેતા હોય તો તમારે 90 ગ્રામ જેટલો ગોળ ઉમેરી દેવાનો છે. ગોળને આપણે બરાબર પીગળવા દઈશું અને ફક્ત 1 જ મિનિટ માટે કૂક કરીશું. સહેજ ગોળ ઉપર બબલ્સ દેખાવાનું શરૂ થાય ત્યાં સુધી જ એને આપણે કૂક કરવાનો છે. ગોળમાં આપણે કોઈ ચાસણી પણ નથી બનાવવાની અને એનો પાયો પણ નથી બનાવવાનો. સહેજ બબલ્સ દેખાય ત્યાં સુધી જ કૂક કરીશું. તો 1.5-1 મિનિટમાં ગોળમાં આ રીતના બબલ્સ દેખાવાનું શરૂ થઈ ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ગોળને આપણે હવે વધારે કૂક નહીં કરીએ અને 2 મોટી ચમચી એટલે કે 2 ટેબલસ્પૂન એમાં આપણે સૂકા કોપરાનું છીણ ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલું આપણે એમાં સૂંઠ પાવડર ઉમેરી દઈશું. આ જે સૂંઠ પાવડર છે, ડ્રાય જિંજર પાવડર, એ તમારે સ્કીપ કરવો હોય તો તમે કરી શકો છો. હવે આપણે જે તલ અને સિંગદાણાનો અધકચરો પાવડર કરીને રાખ્યો હતો એ આની અંદર ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરીને આપણે બંધ ગેસમાં જ એને મિક્સ કરતું રહેવાનું છે. અત્યારે તમને આ રીતે મિક્સ કરતી વખતે લાગશે કે આ મિશ્રણ થોડુંક સૂકું છે, પણ આ બિલકુલ પરફેક્ટ છે. આનાથી વધારે ગોળ કે ઘી તમારે આની અંદર બિલકુલ પણ ઉમેરવાની જરૂર નથી. અને એલ્યુમિનિયમની ટ્રેને પણ મેં ઘી લગાવીને પહેલેથી જ ગ્રીસ કરીને રાખી છે, જેથી આ મિક્સ થઈ જાય એટલે તરત જ આપણે એને ટ્રેમાં એડ કરીને ફેલાવી શકીએ. એકદમ સરસ આપણે ગોળની સાથે સિંગ અને તલના પાવડરને મિક્સ કરી લેવાનું છે. તલ અને સિંગદાણા જે છે બંનેની તાસીર ગરમ હોય છે, તો શિયાળામાં ખાસ આ ગોળ પાપડી બનાવીને તમારે બાળકોને ખવડાવવી જોઈએ. એમને એ ખૂબ પસંદ આવશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મેં બધું મિક્સ કરી લીધું છે. હવે આપણે એને ઘીથી ગ્રીસ કરેલી ટ્રેની અંદર પાથરી દઈશું અને એકદમ સરસ ઇવનલી આપણે એને ફેલાવી દેવાનું છે. આનાથી પહેલાં પણ મેં ડ્રાયફ્રૂટની સુખડી અને ગુંદરની સુખડી કેવી રીતે બનાવીએ ચેનલ પર બતાવેલું છે. જો તમારે મારી એ રેસીપી જોવી હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની હું લિંક આપી દઈશ. તો આ રીતે એકદમ સરસ ફેલાવી લીધા પછી આપણે એને સહેજ ઠંડુ થવા દઈશું, કારણ કે અત્યારે આ ખૂબ જ ગરમ છે. જો ગરમમાં આપણે એમ નિશાન લગાવવા જઈશું તો ગોળ પાપડી તૂટવા લાગશે. જ્યારે આ થોડીક ઠંડી થઈ જાય અને થોડીક હુંફાળી ગરમ હોય ત્યારે જ આપણે ચપ્પુથી આ રીતે એમાં નિશાન લગાવી દઈશું. એકદમ ઠંડી પણ એને નહીં થવા દઈએ, નહીં તો પછી એના પીસીસ નહીં થાય. તો હવે આપણે એને આ રીતે નિશાન લગાવ્યા પછી ટોટલી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દેવાની છે.
10-15 મિનિટ પછી ગોળ પાપડી એકદમ સરસ આપણી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થઈ ગઈ છે, તો આપણે એના પીસીસ બહાર કાઢી લઈશું. તમે જોઈ શકો છો કેટલા સરળતાથી એના પીસ બહાર આવે છે. આને આપણે એક પ્લેટની અંદર મૂકી દઈશું. ખૂબ જ સરસ ગોળ પાપડી બને છે અને આની અંદર ગોળ હોય છે તો ખાંડની કમ્પેરમાં એ હેલ્ધી પણ હોય છે. તમે જોઈ શકો છો કેટલી સરસ બની છે. તમે પણ આ ગોળ પાપડીને ચોક્કસથી તમારા ઘરે ટ્રાય કરજો. આ ગોળ પાપડીને તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવીને એરટાઈટ ડબ્બામાં ફરીને 10-15 દિવસ સુધી રાખી પણ શકો છો. તો તમે પણ આ રેસીપીને ચોક્કસથી તમારા ઘરે ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, અહીંયા આ ગોળ પાપડીને મેં પિસ્તાથી ગાર્નિશ કરી લીધી છે. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઈબ બટનની બાજુમાં જે બેલ આઇકન છે એને પણ દબાવજો, જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોની જાણકારી સૌથી પહેલાં મળે. જો તમારે મારો આ જ વિડીયો હિન્દીમાં જોવો હોય તો એની પણ મેં લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.